કોરોના મહામારી દરમિયાન સામાન્ય લોકોને થતી મુશ્કેલીઓ તેમજ સાચા અનુભવને દર્શાવતી બુકની લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી. કોરોના મહામારી દરમિયાન સામાન્ય લોકોને મુશ્કેલીઓનો ભોગ બનવો પડ્યો હતો તેમજ પબ્લિક સર્વન્ટ દ્વારા કરાયેલી ભૂલને લગતા કાનૂન સેક્શન 166 અને તે દરમિયાન થયેલા સાચા અનુભવને દર્શાવતી બુક નેગ્લિજન્સ ઓફ ડ્યુટીનું લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી. આ બુક હબીબ કિમ ખાબવાલા અને મહેર પેન્ટર દ્વારા લખવામાં આવી છે. તેઓનો મુખ્ય હેતુ લોકોને સાચી વાસ્તવિકતા દર્શાવવાનું છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે વાત કરીએ તો કોવિડ પેન્ડેમિક એક એવું પેન્ડેમિક હતું જે એક કઠણ જે એક્સપિરિયન્સ છે એ દર્શાવતું એક પેન્ડેમિક આપણે દેશભરમાં આખા વિશ્વમાં જોવા મળ્યું હતું. આજે એની બુક છે એની લોન્ચિંગ સેરેમની કરવાની છે, નેગ્લિજન્સ ઓફ ડ્યુટી. આપણી સાથે મહેર પેન્ટર અને હબીબ કિનખાબવાલા આપણી સાથે ઉપસ્થિત છે, રાઇટર્સ છે. કયા બેઝ ઉપર આ બુક લખવામાં વિશે એનું કઈ પ્રકારનું એનું જે એના જે ડિસ્ક્રિપ્શન્સ છે એ કયા ઉપર બેઝ છે? આ પુસ્તક જે લખવામાં આવેલી છે તે એના ઉપર છે કે જ્યારે આપણા 3 વર્ષ હતા 2020, 2021 અને 2022, આ 3 વર્ષોમાં આપણે જે અનુભૂતિ કરેલી છે, જેટલો પણ અનુભવ કર્યો છે, એમાં પોલીસવાળાએ જ્યાં ચૂક કરી છે, આપણે એ તો ધ્યાન છે બધાને કે પોલીસવાળાએ ક્યાંક શું કાર્ય કરેલું છે, પણ એમનાથી ચૂક પણ થયેલી છે, પણ તેના ઉપર કંઈક લેવામાં નથી આવ્યું છે એક્શન આજ સુધી, ના ગવર્મેન્ટ દ્વારા ના કોઈક એનજીઓ દ્વારા, કંઈ નહીં. પણ એનું આપણે હાનિ કેટલી થઈ છે આ બુક એના ઉપર છે આખી. જી, કયા કયા મેઇન ટોપિક્સ છે, કયા સેક્શન્સ છે લોના જે તમે ડિસ્ક્રાઇબ્સ કર્યું? આનંદર જે આઈપીસી સેક્શન જે છે નેગ્લિજન્સ ઓફ ડ્યુટીનું સેક્શન 16, એના ઉપર આખું ડિસ્ક્રાઇબ કરેલું છે. અને આના ઉપર એ વર્ણન કરવામાં આવેલું છે કે કેવી રીતના અગર પોલીસ જો એનું ડ્યુટીને ફૂલફિલ કરતી તો આપણે શું એનો લાભ થતો એની સામે, જો અગર એ લોકો એની ડ્યુટીને સારી રીતના બજાવતી તો. આ જે બુક છે એ કેટલી બેનિફિટ લોકોને શું સંદેશો પાઠવશે ને કયા સેક્શન્સ ઉપર આગળ જે ક્યારેક કોઈ બી એવી પેન્ડેમિક આવે તો કઈ બાબતની કાળજી રાખવામાં આવે તો આ બુક શું દર્શાવશે? પહેલાં તો આપણે એ જ દુઆ રાખીએ કે આવી પેન્ડેમિક પાછી નહીં આવે. અને જેમ કે કીધું કે જેમની ડ્યુટી હતી જેમનાથી નેગ્લિજન્સ થઈ છે, ચૂક થઈ છે, તો ઉમ્મીદ રહેશે કે જેમનું કામ છે એ એમને ધ્યાનમાં રહેશે કે અમારું કામ છે અને આપણે આને નિગ્લેક્ટ નથી કરવાનું. દેટ મસ્ટ બી ઇટ. આ લોન્ચિંગ દરમિયાન કેટલી બુકનું વિતરણ કરવામાં આવશે, આની કેટલી કોપીઝ થઈ છે અને કઈ રીતનું છે? હાલમાં અમારી પાસે 70 કોપીઝ રેડી છે. અને આ બુકમાં એવી તો કઈ બાબત છે જે લોકોને જાણવાની ખૂબ જ જરૂરત છે ને લોકોને ફરી એકવાર જે આપણે સેક્શન્સ જે તમે દર્શાવ્યા છે એની અંદર કઈ વિશેષતાઓ છે જે ખૂબ જ મહત્વની છે? આમાં એવું છે કે સરકારને જે છે ને તેને જાણ કરવા માટેની આ પુસ્તક છે, કે સરકાર પોતે આમાં એક્શન લેતી હોય છે કે ક્યારે જે ચૂક થાય છે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર, એવું નથી કે પોલીસ, પણ કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર જ્યારે ચૂક કરતો હોય તો એ લોકોને એની સામે શું એક્શન લેવું હોય છે તેના માટેની આ બુક છે. પણ આમાં સાથે સાથે એક પેજ જે લખવામાં આવેલું છે તેના વિશે થોડુંક જણાવીશ કે એમાં એવું છે કે ભાઈ 5 વર્ણન કરવામાં આવેલું છે કે આ વ્યક્તિ જો આમાંથી કોઈ એકમાં આવે છે તો તેને શું કરવું જોઈએ, તેનાથી એના માટે સ્પષ્ટ થઈ જાય છે કે આગળ કેવી રીતના આવું કંઈ થવાથી ઊભો રાખી શકે, રોકી શકે છે. તો આપણે જ્યારે જે લેખક હતા એમની સાથે વાત કરી તેઓ જણે કે કેવી રીતે નેગ્લિજન્સ ઓફ ડ્યુટીની જે પુસ્તક છે આજે લોન્ચ કરવામાં આવી હતી એની અંદર કોવિડ નોર્મ્સ અને કોવિડને લગતા જે ભૂલચૂક થઈ છે એ લગતાને જે સેક્શન છે 166 છે 16 છે એ બાબતની જે એની અંદર જે મહત્ત્વની જાણકારી લોકો સુધી પહોંચે એ બાબતની મહત્ત્વની જાણકારી એમાં દર્શાવવામાં આવી છે. આ હતી આજની રિપોર્ટ. કેમેરામેન રાજેશ બખિયાની સાથે હું નિકિતા, એબી ન્યૂઝ સુરત.